સોશિયલ મીડિયા આજના યુગમાં લોકોનું એક અવિભાજ્ય અંગ બની ગયું છે જ્યાં લોકો પોતાની રોજિંદી ક્રિયાથી લઈને અનેક વસ્તુઓ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા હોય છે તો સોશિયલ મીડિયામાં નવા મિત્રો બનાવવા પણ એક ટ્રેન્ડ જોવા મળે છે લોકો દેશ વિદેશમાં વસવાટ કરી પોતાનાથી ઘણા દૂર વસતા લોકો સાથે વાતચીત કરી નવા મિત્રો બનાવી શકે છે પરંતુ ક્યારેક એ મિત્રના ચહેરા પાછળ છુપાયેલા લોકો જિંદગી બરબાદ કરી નાખે છે આવો જ એક સોશિયલ મીડિયા ફ્રેન્ડ અંકલેશ્વરની એક યુવતીને બદનામીની રેખા સુધી લઈ ગયો યુવતીએ પહેલાં રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી અને એ જ તેની જીવનની મોટી ભૂલ બની ગઈ સોશિયલ મીડિયા પરથી ફ્રેન્ડ બનાવી બ્લેકમેલ કરવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે અંકલેશ્વર શહેરમાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં શહેરમાં રહેતી એક યુવતી ઉપર બ્રિજરાજસિંહ રાણા નામના યુવકે સોશિયલ મીડિયા થકી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી જે ફ્રેન્ડ રિક્વેસ્ટને યુવતીએ એક્સેપ્ટ કર્યા બાદ તેના જીવનની રેખા બદલાઈ ગઈ બંને વચ્ચે મેસેન્જર દ્વારા વાતચીત શરૂ થઈ હતી જોકે એક માસની મિત્રતા બાદ યુવકે તેને પ્રેમ સંબંધ બાંધવાનું જણાવ્યું હતું જે બાદ યુવતી પાસે તેણે વોટ્સએપ નંબર મેળવી બંને તેના થકી ચેટિંગ અને વિડીયો કોલથી વાતચીત કરતા હતા ત્યારબાદ યુવકે યુવતી સાથે લગ્ન કરવાની વાત મૂકી હતી જેમાં યુવતીએ પણ હા પાડતા બંને વધુ નિકટ આવ્યા હતા ત્યારબાદ યુવકે યુવતીને વધુ વિશ્વાસમાં લઈને કહ્યું હતું કે હવે તો આપણા લગ્ન થવાના છે તો તું તારા પહેલાં ફોટા મોકલને જેથી યુવતી તેની વાતોમાં આવીને ફોટા અને વિડીયો યુવકને મોકલી આપ્યા હતા જે બાદ યુવકે પોતાના પૈસા લૂંટવાનો ખેલ શરૂ કર્યો ઓક્ટોબર બે હજાર બાવીસમાં યુવતીને કોલ કરીને યુવકે એંસી હજારની જરૂર છે તો તું કરી આપ કહ્યું હતું જેથી યુવતીએ તેની પાસે રૂપિયા નહીં હોવાનું કહેતા યુવકે તેના ફોટા અને વિડીયો તેની ફ્રેન્ડને મોકલી આપવાની ધમકી આપી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું જેથી યુવતીએ ગભરાઈને મની ટ્રાન્સફરવાળા પાસેથી રૂપિયા એંસી હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા જોકે ત્યારબાદ પણ યુવકે યુવતી પાસે પાંત્રીસ હજાર રૂપિયાની માગણી કરી હતી યુવકને ફરી પૈસાની જરૂર પડતા તેણે ફરી યુવતીને શિકાર બનાવી પહેલાં એંસી હજાર માગ્યા ત્યારબાદ પાંત્રીસ હજારની માગણી કરી જે રૂપિયા યુવતીએ આપવાની ના કહેતા યુવકે યુવતીની ફ્રેન્ડ અને તેની ભાભીને તેના અશ્લીલ ફોટા અને વિડીયો મોકલી આપ્યા હતા જેથી યુવતીની ફ્રેન્ડે તેને ફોન કરીને જાણ કરતાં તેણે તેની પાસેના સોનાની ચેઇન અને કડું સોનીને ત્યાં ગીરવી મૂકીને યુવકને પાંત્રીસ હજાર રૂપિયા મોકલી આપ્યા હતા તેમ છતાં યુવકે યુવતી પાસે વધુ રૂપિયાની માંગણી કરતાં યુવતી કંટાળી જઈને સમગ્ર વાત તેની માતાને કરતાં માતા અને તેના કાકાએ તેને હિંમત આપતા યુવતી અંકલેશ્વર સિટી પોલીસ મથકમાં યુવક વિરુદ્ધ બ્લેકમેલ કરીને રૂપિયા એક લાખ પંદર હજાર પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે યુવકને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે